પરષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રાણીઓ છે તે રોષે ભરાઈ છે અને અમદાવાદમાં અનેક ક્ષત્રાણીઓએ જાહેર કરવાની જે ચીમકી છે તે આપવામાં આવી છે. જોકે ગઈકાલે તેઓએ પોતાના હાથમાં મહેંદી રચી હતી અને ત્યારબાદ તેઓ આજે જાહેર કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી. જોકે આ ક્ષત્રાણીઓને સમજાવવા માટે સમાજના અનેક અગ્રણીઓ અહીંયા આગળ આવેલા છે. આપણી સાથે અહીંયા આગળ વડોદરાથી કેટલીક ક્ષત્રાણીઓ છે તે અહીંયા આગળ આવી છે. બાપનું શું કહેવું છે, ખાસ કરીને હજુ સુધી ઉમેદવારી રદ નથી થઈ, ક્ષત્રાણીઓ અત્યારે રોષે ભરાઈ છે અને જોહરની ચીમકી પણ આપવામાં આવી છે. હાજી હાજી, એટલા માટે જ અમે બરોડાથી આવ્યા છીએ અને બહેનશ્રી ગીતાબા પરમાર અને પ્રજ્ઞાબા ઝાલા એ અમારી અખિલ ગુજરાત રાજ્ય મહિલા સંઘની કમિટીના બહેનો છે, મેમ્બર હતા, સભ્યો પહેલાં હતા, એટલે અમને ખૂબ એમના પ્રત્યે લાગણી છે અને અમારે એક દીકરી બાકી એક બેન આવું પગલું ભરે એમ અમારા રાજપૂતાણી નથી સહન કરી શકે એમ, એટલે અમે એમને રિક્વેસ્ટ કરવા સમજાવવા આવ્યા છીએ કે આપ આ પગલું ન ભરો, સરકાર એનો નિર્ણય બદલશે એવી અમને આશા છે. જય માતાજી. લાગે છે કે સરકાર નિર્ણય બદલશે, તમને એવું લાગે છે? ખ્યાલ તો નથી, કારણ કે અત્યાર સુધી બદલવાના હોત તો ભલે ને બદલવો જ જોઈએ એમને સરકારે નિર્ણય પોતાનો, કે રૂપાલાને હટે ટિકિટ રદ કરવી જ જોઈએ એમને, એવું અમારું માનવું છે કે જો એ કરી નાખે તો બહુ સારું રહેશે અમારા માટે. અમારા રાજપૂત સમાજના ભાઈઓ બહેનો શિક્ષિત છે, આજે 10 દિવસથી આ એક જ નાની એવી વાતની માગણી કરી રહ્યા છે, નથી ક્યાંય દુકાન બંધ કરાવી, નથી કોઈ તોડફોડ કરી, એક જ શાંતિથી વાત કરી રહ્યા છે, છતાં પણ હવે આ વાતનો કોઈ અંત આવતો નથી. એટલે અમારા દીકરી બાઓમાં કે બહેનોમાં જે અંદરથી જનૂન હતું ને એ હવે આજે બહાર આવી રહ્યું છે. ભગવાન અમારી બધાની સર્વેની પ્રાર્થના સાંભળે અને ખૂબ સારું એવું પરિણામ નરેન્દ્ર મોદી સાહેબ લાવે. અમને ભાજપ સાથે વાંધો નથી, પટેલ સમાજ સાથે વાંધો નથી, મોદી સાહેબ સાથે પણ વાંધો નથી, બસ અમારી ફક્ત અને ફક્ત નાની એવી એક જ વાતની માગણી છે કે પરષોત્તમભાઈ અમારા ઉજળા ઇતિહાસને કલંકિત કરી અને ખંડિત કરીને જે રજૂઆત કરી હતી, એક વર્ગને સારો બતાવો, બીજા વર્ગને નીચો પાડી દેખાડવો એ એમના માટે યોગ્ય નથી. એટલે અમારી એક જ માગણી છે કે એમની ટિકિટ રદ થાય એવી આશા સાથે અમે. પરષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી દીધી છે અને પ્રદેશ અધ્યક્ષે પણ મોટું મન રાખવાની તમારા સમાજને પણ વાત કરી હતી, તો પછી કેમ આ હટ પકડવામાં આવી છે? રાજપૂત સમાજ માફી આપવા માટે હંમેશા અગ્રેસર જ રહ્યો છે. માફી આપી અમારો સદગુણ છે અને અમે આપીએ જ છીએ ને, આપતા જ આવ્યા છીએ અને આપી છે ને એ અમારા પૃથ્વીરાજ ચૌહાણે જ્યારથી આપી ત્યારથી અમારી ભૂલ અમને સમજાણી કે યોગ્ય વ્યક્તિ હોય ને, પાત્રતા ધરાવતા હોય ને એને માફી અપાય, આ એ પાત્રતાને લાયક નથી. આમને માફી અમારા માટે નથી માગી, ભાજપને નુકસાન ન થાય ને એની માગી છે માફી, ભાજપ માટે થઈને માફી માગી છે, એટલે હવે આને માફી ન આપી શકાય. તમે ગીતાબાને મળ્યા, તમે એમને સમજાવવાની વાત કરી? હવે હું જાઉં છું ગીતાબાને મળવા માટે, હવે જઈ રહી છું ગીતાબાને મળવા માટે, મારા જ બહેનો છે એટલે મને બહુ લાગણી છે, હું બરોડાથી આવી છું, ગીતાબાને મળવા માટે જઈ રહી છું. તો વડોદરાથી આ જે ક્ષત્રાણીઓ છે તે ગીતાબાને સમજાવવા માટે આવી છે. આપ અત્યારે જોઈ શકો છો અમદાવાદના બોપલ વિસ્તારમાં જે સમર્પણ બંગલો છે ત્યાં આગળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા આગળ રાખવામાં આવ્યો છે. જોકે ગીતાબાનું એવું નિવેદન હતું કે પોલીસે તેમને નજર કેદ રાખી છે અને સમાજના અનેક અગ્રણીઓ છે તે ગીતાબાને સમજાવવા માટે આવ્યા છે કે જોહર જેવું જે પગલું છે તે તેમને ન ભરવું જોઈએ, પરંતુ તમામ ક્ષત્રાણીઓ અત્યારે એક જ સૂર અહીંયા આગળ ઉઠી રહ્યો છે કે પરષોત્તમ રૂપાલાનો જે ઉમેદવારી છે તે રદ થવું જોઈએ. તેમને ભાજપથી કોઈ જ વાંધો નથી, તેમને પાટીદાર સમાજથી કોઈ વાંધો નથી, પરંતુ જે અપમાનજનક જે નિવેદન આપ્યું છે તેનાથી આ ક્ષત્રાણીઓનું જે મન છે તે દુઃખ થયું છે અને એટલા જ માટે તેઓ પોતાના માન સન્માન માટેની આ જે લડત છે તે લડી રહી છે. જોહરની ચીમકી ઉચ્ચારેલ મહિલા ક્ષત્રિયો સાથે મુલાકાત કરીને પ્રતિનિધિ મંડળ એટલે કે જે ક્ષત્રિય મહિલાઓ હતી બહાર આવી છે એમની સાથે વાત કરી છે. બેન અંદર તમે કેટલો સમય મળ્યા અને શું કહી રહ્યા છે જે લોકો આજે આ માંગ પર અડગ છે તેઓ? બહેનો અમારી બેઠી છે ને, એમને 1.5 કલાક જ ત્યાં મળવા દીધા, મળવા એનો અમે વાત કરી, પણ અમે જ્યાં સુધી અમારી જે એક માંગ છે માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારી આ જ પરિસ્થિતિ રહેશે અને જે છે યથાવત રહેશે. કેટલી મહિલાઓ અંદર છે અને એમની શું પરિસ્થિતિ છે, કેટલા સમયથી અને શું પ્રોસેસ કરી લીધી છે જે જોહરની વિધિ કરવાની આવતી હોય છે એ સંદર્ભમાં એમને? અમારી જોહરની વિધિમાં 16 શણગાર સજવાનું છે, હાથમાં મહેંદી મૂકેલી છે અને પાંચે પાંચ મહિલાઓ ત્યાં બેઠી છે અને જો હજુ બી રૂપાલાની ટિકિટ નહીં કેન્સલ થાય તો આની આ કાર્યવાહી યથાવત રહેશે. અચ્છા, તમે
કીધું જે વિધિ કરવાની પૂરી કરી નાખી છે એ લોકો? અમે બધી તૈયારી કરી લીધી છે. નહીં, હું જે બહેનોની વાત કરું છું અંદર જે બેન. હા, બહેનોએ બધી તૈયારી કરી લીધી છે. નહીં, એટલે ડિસ્ક્રાઈબ કરો કેવી રીતે એમને શણગાર કરી લીધો, મહેંદી મૂકી દીધી, શું કરી શકે? શણગાર કરી લીધો છે, અમારે પાણીતર બધા પહેરી લીધું છે અને શણગાર કરી લીધું છે અને પૂજા પૂજા બી બધી કરી લીધી છે. બસ ખાલી અમારે અહીંથી અટકાયતમાંથી છોડે ને એટલી જ વાર છે અમારે. અચ્છા, પણ લાગે છે બેન કેમ કે અંદર પોલીસ છે, રસ્તા પર પોલીસ છે, બહાર પોલીસ છે? બહાર બધે પોલીસ છે તો પછી પ્રશાસનને એ સમજણ કેમ નથી પડતી કે પોતે ખાલી એક ટિકિટ પાછી ખેંચવાની, એક ટિકિટ પાછી નથી ખેંચતા? જ્યારે તમારે મળ્યા કે જે કેટલી બહેનો કીધી, પાંચ બહેનો ને? હા, બહેનો સાથે શું વાત એક્ઝેક્ટ વધારે વિસ્તૃત સમજાવો. બહેનો અડગ જ છે બિલકુલ, એક મન બનાવી લીધું છે કે જોહર કર્યા વગર એ લોકો નીકળશે નહીં દાદી. કોણ કોણ તમે સમજાવવા આવ્યા હતા એમને? અમે જામનગરથી બહેનો આવ્યા છે, અમદાવાદથી આવ્યા છે, નરોડાથી આવ્યા છે, ગાંધીનગરના બહેનો આવ્યા છે, વડોદરાથી બધી બહેનો, બધી બહેનો ત્યાં અમને મળવા આવ્યા છે અમે. અચ્છા, તમારી વાત થઈ છે બહેનો સાથે, શું વાતચીત તમારી થઈ હતી, વાત અંદર શું વાતચીત થઈ છે બહેનો સાથે? અમે બહેનો સાથે વાત કરી કે ભાઈ તમે આ લોકો રાખ એમ કે જોહર કરવાની જરૂર નથી, જે આપણા ભાઈઓ છે. પણ એ લોકો બહેનોનો એક જ સવાલ કે જ્યાં સુધી અમને આ રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે આવી આના ઓલા અડગથી રહેશું. અને અમને પણ હિંમત આપી કે તમારે લોકો પણ ઢીલા ન પડતા, અમારી ખૂબ અમે હિંમત રાખી છે, તમને હિંમત રાખવા દો. બીજી બહેનો આવવાની છે કે તમે એકલા જ મળવા અહીંયા આવ્યા હતા? હા, ઘણી બધી બહેનો આવે છે અને અમે અહીંયા આજુબાજુ નજીક બધી બહેનો બી તૈયારીમાં જ બેઠા છીએ, બધી બહેનો હાજર જ છીએ અહીંયા. તમારું શું સ્ટેન્ડ રહેવાનું એ લોકો જ્યારે જોહારની વિધિ માન લો કે કરવા જઈ જાય છે? હા, અમે બધા હાજર રહીશું. આપ જોઈ રહ્યા છો કે જામનગરથી અને અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાંથી જે ક્ષત્રિય મહિલાઓ આવી હતી અને જે જોહર કરવાની તૈયારી દર્શાવેલી છે, બોપલ ખાતે સમર્પણ બંગલામાં જે બહેનોને નજરકેદ રાખવામાં આવી છે એમની સાથે મુલાકાત કરી છે અને બહેનો પોતાની માંગ પર અડગ હોવાની વાત પણ આ મુલાકાત કર્યા બાદ જે મહિલા પ્રતિનિધિઓ છે તે કહી રહી છે. કેમેરા પર્સન એનએસ ગોરિયા સાથે અર્પિત દર્શી, બીપીએસ મહેતા, અમદાવાદ.